સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. પણ મારા બાપા શું કામ બોખલા હજી યાર. એ તું સીધી ના આવા જા તો ઊભી થા ચલ. અરે યાર ચલ 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 એ બહાર નીકળ છે ભાઈ. કયું એટલું ચલ લે યાર અંદર થી બંધ કર દે. જા આપણે છે ને આને હું ની ઘોડી આપી દઈએ. બે ઘન ચક્કર ઓલરેડી એની બુદ્ધિ બેર મારી ગઈ છે. આપણે આને ઊંઘની દવા આપીશું ને કઈ આડઅસર થઈ તો ધંધે લાગીશું લા. ના 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 ઊંઘની ગોળીથી એવું કઈ નહીં થાય. ઊંઘની ગોળીથી છે ને એને ખાલી ઊંઘ જ આવી જશે. હું સાચું કહું છું, આપણે છે ને એને ઊંઘની ગોળી આપીએ. નવપાસ તું બંધ થા. એ આમાં નવપાસ ક્યાંથી આવ્યું? બે તારો બાપો સાયન્સ ભણે. બે સાયન્સ ક્યાંથી આવ્યું આમાં? બે તું ચૂપ થા. તું ચૂપ થા. બે ચૂપ થા. હું તને કહી દઉં છું હવે તું ચૂપ થઈ જા. ચાલ બાબા તમે બંને ચૂપ. દરવાજો કેમ ખુલ્લો? મનિયો ક્યાં ગયો? મહારાજ મારા સાડાના આશીર્વાદ આપો. અને હા, જમ્યા વગર જવાન નથી. રાધે રાધે. વાહ મિત્ર, દર બુધવારે જાંગ ઉપર લાલ કપડું બાંધીને છે ને ઘરની બહાર નીકળજો. અને ઘરની બહાર નીકળો ને તો ઉત્તર દિશામાં જોઈને જજો બાપુ, સફળ જ થશો. હા, અને કંઈ પણ મૂંઝવણ હોય ને એક કામ કરો, આપણું કાર્ડ રાખો, ફોન કરજો. લાલુ જ્યોતિષ એમ પ્રેમ લગન છૂટાછેડા વિદેશ ગમન સાસુ બહુના ઝઘડા વેપાર ધંધામાં નુકસાન સંતાન સુખ વ્યસન મુક્તિ પિતૃદોષ વશીકરણ મૂઠ ચોટ વગેરે માટે મળો. દરેક વાત ગુપ્ત રહેશે. ફી 101 રૂપિયા. અમારું કરેલું કોઈ તોડે તો મો માંગ્યું ઇનામ 151% ગેરંટી. વાહ ભાઈ વાહ. નોંધ, ફોન પર અપોઇન્ટમેન્ટ સિવાય આવવું નહીં. અપોઇન્ટમેન્ટ એમ આ કાર્ડમાં એવું લખ્યું નથી. કોઈનું કરી નાખવા માટે મળો એ જ અમારો ધંધો છે. એટલે તમે કહેવા શું માંગો છો? જવાબ આપો. તમે કોણ? શું થયું? એ મનિયા કે બહાર જતો રેટ ભાઈ ચાલતો અંદર. ચાલ ચીટિંગ કરતો. આપણે ક્રિકેટ ક્યારે રમતા હતા? બેસી રહી. ઠીકણામાં નીલિયમ બબાલ થઈ હું વચ્ચે પડ્યો. મનિયા થોડી વાર સુવાનો ટ્રાય કર, પછી ના અવાજ જશે. મનન. હા મે. કોઈ ની મે મમ્મી નથી મળવાનું, તું બેસી રહે. શું થયું? આપણે ક્રિકેટ રમતા હતા. નીલિયો ચીટિંગ કરતો. આની સામે બેસ એટલે બોલ્યા કરે. ચીકણામાં નીલિયમ બબાલ થઈ. એમ આના કાંટાળો આવે છે, હું સુઈ જાઉં છું. બોલ સુને યાર. નીલિયાએ શોટ માર્યો. હું કેચ પકડવા પાછળ ગયો. મારો પગ લપસ્યો ને મને માથામાં વાગ્યું. હા, અહીં નાનું મગજ હોય. અરે ખોલ દરવાજો. હા આંટી. મનન ક્યાં છે? સૂતો છે. સૂતો છે? હા. અરે કલાક થી રાત છોકરાએ કામ કર્યું છે. અરે હું તો કહું છું નખો જાય ના બોસ નું. આજે એ છોકરાના લગ્ન છે ને રાત્રે ગધા મજૂરી કરાવી એ છોકરા પાસે. સારું, એક કામ કર બેટા, અમે ત્યાં મંદિરે જઈએ છીએ ને ત્યાંથી સીધા હોલ પર જઈશું. તો તમે લોકો પણ ત્યાં પહોંચો હો ને. હા, પણ આંટી શું મનનના કપડા? બધાના કપડા હોલ પર પહોંચી ગયા છે. તમે લોકો સમયસર પહોંચી જજો. ઠીક છે આંટી. હા. શું થયું? આપણે ક્રિકેટ રમતા હતા. નિલ્યો ચીટિંગ કરતો હતો. ચીકણામાં નીલિયમ. મનિયા થોડી વાર સુવાન ટ્રાય કરને પ્લીઝ યાર. હા ચલ, હું બેસું તારી. એ ચીકણી હટ, હું તારી જોડે બેઠો છું. ચલ સુવાનો ટ્રાય કર. ચલ માથું ટીકાઈ દે પાછળ. ચલ પાછળ ટીકાઈ દે. ઉપર જો હવે. ના, આંખો બંધ કર દે. જો મારા જેવું કરો, મારા જેવું કરજો. જો આવું કર. સપનું આવ્યું યાર.
બહુ ખરાબ સપનું. આ ગાંડિયાના લગનમાં બધા આપણને ઢોર માર મારતા હતા, બધું ઉજાડી દીધું યાર. એટલે તો બધાને એવું કીધું કે તારો કોઈ વાંક નથી. લીલિયાને વીર્યાએ ક્રિકેટ રમવાનું કીધેલું એમ. તો તને કઈ રીતે ખબર પડી? ડૂબતા વાણમાંથી ઉંદરડા જ પહેલા ભાગે. ચીકણા ઉંદર બે યાર. પણ જો આણે એના લગનમાં ગાંડા કાઢ્યા ને તો બધા આપણને સાચે મારશે. મારું સપનું સાચું પડશે ને. પેલી દીપડી તો દોડતી દોડતી આવી મારા બેટમાં સ્ટમ્પલું ગુજારે. એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. આ જ્યારથી ગાડો થયો ત્યારથી આ દીપડીને મળ્યો જ નથી. દીપડી જેવી સામે આવશે ને અને બધું જ યાદ આવી જશે. ના યાદ આવ્યું તો બે તારે નથી ખબર. આ પ્રેમમાં બહુ તાકાત હોય ગયેલા. એ દીપડીને જીવી જોશે ને એવું છેલ્લા બે વર્ષનું તો છોડ, ગયા જન્મનું પણ યાદ આવી જશે. એક્સક્યુઝ મી, ગયા જન્મની શું વાત ચાલે? મનિયા આપણે ક્રિકેટ રમતા હતા. નિલ્યો ચીટિંગ કરતો. હા તું શું બોલતો હતો? આપણી ગેરંટી દીપડી સામે આય અને યાદદાસ્ત પાછી આય. અરે પણ આ દીપડીને જોશે કઈ રીતે અને રિસેપ્શન માટે કઈ રીતે તૈયાર થશે? અને એને એવું કહીશું કે આજે નું રિસેપ્શન છે તો આવશે આપણી જોડે. આ ગાડો જોયું બોલ બોલ કરે. એક કામ કર, તું ટેક્સી લઈને આવે, અમે બે વિચારીએ છીએ. મિયા દર વખતે મને જ આગળ ધરી દો છો, આને કેને જાય? વિચારવાનું છે, તારી ગજા બહારનું છે. ઓકે હું જઉં છું. તે આને શું કીધું? કેમ ન માની ગયો? કહી દીધું રિસેપ્શન છે. તે એને કીધું એવું કે એનું રિસેપ્શન છે તો એ માની ગયો? એનું નહીં, કીધું કે તારું રિસેપ્શન. લે ભાઈ પહેરી લે, અમારી સાથે રહેજે, નીતર વેટર જેવો લાગી. મનિયા આ પહેલે હેન્ડ. શું થયું? આપણે ક્રિકેટ રમતા. મનિયા પહેરલે ને ભાઈ. એક મિનિટ, બધા સૂટ કેમ પહેર્યા છે? રિસેપ્શનમાં આજે. એટલે રિસેપ્શન? કોનું રિસેપ્શન? ચીકણાનું. હે ચીકણાનું રિસેપ્શન છે? હે ચીકણા તારું રિસેપ્શન છે? અલે હાય, તારા જેવા લુખારો કોળે આ પાડી. અરે તું કઈ કમાતો તમાતો નહીં. અમારા ચાર વાગ્યું હતી વીએસ ની બાર સેકન્ડ એર એક્ટિવા સ્ટેન્ડ પર પાડી બે રૂપિયાનું પાણીનું પાઉચ ને ચા પીડીને તમાકુ ખાવાળી. તું તારો એ રિસેપ્શન છે? ઓહો તો મારવા નહીં આવતું ભાઈ, મારવા નહીં આવતું યાર. બોલ મનિયા. હું તો તને એક નંબર નો લુક્કો મફતિયો ને કાઢ્યો સમજતો હતો, પણ તું તો ઉધાર દે લીધો ભાઈ, ઉધાર દે લીધો ભાઈ. મન માટે કઈ પણ મારો. શું બોલાય અલે, આ શું બોલાય અલે? આના બાપા આના પચ્ચા આપણે એમાંથી 30 નું પેટ્રોલ પુરાઈને 20 નો કટકો કરવા વાળી આ આણે આપણા સૂટના પૈસા આપ્યા ભાઈ. તે આપ્યા ભાઈ, તે આપ્યા, તે હું નહીં ભાઈ. રિસાઈ છે સાની બેટી, રિસાઈ છે સાની. તારા જેવા લોખા મફતિયા ખાધિયાનું રિસેપ્શન હોય તો નોર્મલ આયા. મનિયા સ્ટેજ પર ચડી જા. શું થયું? આપણે ક્રિકેટ રમતા યાર, ત્રાસ્યો હવે હું. લીલ્યો ચીટિંગ કરતો. એ શું થયું? અમારા જીજા જોડે સેલ્ફી લેવી છે. અત્યારે નહીં બેટા, પછી. અમારા જીજુ છે, તમે વચ્ચે ના બોલો. એ હા મનિયા, તારી સાળીઓ આવી છે, સેલ્ફા પડાય એમની સાથે. જાઓ ગુસ્સો તમારા જીજાજી. જીજુ જીજુ મારી સાથે ઇન્ટર લાઈન છે. કોણે તું? કોણ છે જીજુ? તમે મને ના ઓળખી. તું એશ્વરા રાજ આખું કામ તને ઓળખે. આજુ રે જીજુ વાળી ના જોઈએ તો મોટી. જીજુ પેલા મોડું તો આવ્યો, પછી હું નક્કી કરું સેલ્ફી પડો કોની. ચાલજા વાળ પડીને ફેરવી દે યાર. ચૂચા કરી છે, મોડું તો આવડતું નહીં યાર. શું કહેજો વિરલિયા? વાત સાચી છે. જા તું સ્ટેજ પર જતો રહે. એક મિનિટ, આપણે ક્યાં આયા છીએ? રિસેપ્શનમાં. યાર કોના રિસેપ્શનમાં? ચીકણાના. હે
ચીકણું રિસેપ્શન છે ચીકણા તારું રિસેપ્શન છે સ્ટેટ પર જાન ભાઈ તું ગાડો થઈ ગયો આનું રિસેપ્શન છે આના જવાનું હોય સ્ટેજ પર મારે થોડું જવાનું હોય મારા આરાના સ્ટેજ પર જતા જોજ ઓ મફતિયો કાઢ્યો કેવી લાગશે સ્ટેજ પર જોજે આ જોજે કેવી લાગવાની છે આ ચડી જા ચાલ સ્ટેજ પર જા અલા ભાઈ મારે નહીં ચડવાનું તું ચડી જા જા સમડે બુદ્ધિ વગરની વાતો કરે છે બરાબર છે બરાબર છે મને ને નીચે શું કરે છે ઉપર સ્ટેજ પર જઈને બેસને એ મામે શું કરે છે અહીંયા ચીકડા પર્સનલી ઇન્વાઇટ કર્યા તારા મમ્મી પપ્પા બચાને યાર એ ચીકડા પેલો લુખો મામો ભિખારી કાકો મારો આરો બોલી ભૂખાવડી આઈ એ બધાને બેટી ઇન્વાઇટ કર્યા છે મામ બેટી બધાને ઇન્વાઇટ કર્યા છે તારો પરિવાર મારો પરિવાર ચીકણા દિલ કોલીને ખર્ચો કર્યો છે મનિયા અલ્યા આવું કેમનું થાય લ્યા આના જેવો લુખો મફતિયો કાંધિયો આ બધું મારા બાપા આપણે ક્રિકેટ રમતા હતા મનિયા નીલ્યો ચિકન કરતો હતો સ્ટેજ પર જા હું મને કેમ સ્ટેજ પર જવાનું કહે છે કારણ કે હું કહું છું મારા માટે આટલું નહીં કરે તારા માટે દિલ જીગરને બધું હાજર હે તું કહેતો પછી હું આવી કૂદી જઉં બોલ કૂદી જઉં આ આલે ચડી જઉં સ્ટેજ પર ચાલ મારી બાજુ નજાક ચડી ગયું ચાલ એક બે ત્રણ ચાર નીલ્યા સમજો હવે તારે શું કરવાનું છે આ વાતને તારું હથિયાર બનાવી દે પેલો ગાડો કઈ બી આડું તેડું કરે ને ચાર પાંચ છ આ વાત જ રિપીટ કરજે એનો અણવર બની જા જા ને ભાઈ સાંભળ હવે જો તે કોઈને કીધું છે ને કે આજે મારું રિસેપ્શન છે તો હું બધાને કહી દઈશ કે આનું ચસકી ગયું છે ને આ ગાંડો થઈ ગયો છે હું તો માર ખાઈ લઈશ ભાઈ તમે લોકો માર ખાવા માટે તૈયાર રહ્યો જા તારા ભાઈ બની મદદ કર મનિયા શું શું એટલે આપણે ક્યાં આવ્યા છીએ રિસેપ્શનમાં કોના રિસેપ્શનમાં તારા ભાણિયાના રિસેપ્શન મારા હત્તર ભાણિયા તું કયા ભાણિયાની વાત કરે છે ભાઈ તું પેલા મનિયા મારા માટે આટલું નહીં કરે તારા માટે દિલ જીગર ને બધું હાજર તું કેલો પછી વાળે કૂદી જવું બોલ કૂદી જવું બે લે આના લગનમાં પથ્થર મારી રગડાઈ જવાની સરસ લાગે છે ચાલો ચાલો જય શ્રી કૃષ્ણ હવે જોઈ લેજે ઓ માય ગોડ પ્રણામ મામા મનનના મામા છે ઊભા થાવ સામે જોવાની ના પાડેલી તો સ્ટેજ ઉપર ઊભો પગે લાગે છે માવડીઓ એની સે લેલ્યા અરે ઓય નીચે ક્યાં જોતા રે અરે અહીંયા ના બેસે બે જીગરની જગ્યાએ બે આની જગ્યાએ બેસું લોકો મને ફટકારે ભાઈ ભાઈ હું ઊભો છું ને કઈ નહીં થાય એ નહીં બેસું યાર મનિયા એક વખત પેલીને જોતો ખરા જાણે ભાઈ મારી ગર્લફ્રેન્ડ યાદ છે પોતાનું બૈરું ભૂલી ગઈ પાર્ટી શું કહે છે નહીં એક વખત એની સામે તો જો ના જોવાય લે આ મારા ભાણિયાનું બૈરું એ શી જસ્ટ લાઈક માય ડોલર માઇન્ડ બે મનિયા હું કહું છું ને ભાઈ મારા માટે આટલું નહીં કરે તારા માટે દિલ જીગર ને બધું હાજર તું કહેતો પછી મારે કૂદી જવું બોલ કૂદી જવું જોઉં આવડું મોટું ભેરું ઘરમાં લવાયો
શું બોલ્યો? કઈ નહીં. એને મને ડાકણ કહ્યું? ના 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 ના, તને નહીં, તને નહીં. આ પેલી પેલી બેઠી ને ત્યાં, એને ડાકણ કીધું. કોણ તું? આ કોઈ નહીં, તું સીધો ઉભો રે ને યાર. તું આરો ભાઈ ફટાફટ સ્ટેજ પર આવીને મારે શિવાની જોડે બેસવું છે. બૈરાને જોઈને ગેલો ના થઈશ, પછી વાત કરી લેજે. બે સમજ, એના બાપાને લઈને આવી જાય, નીચાઈ નહીં મળું તો બહુ ખરાબ લાગશે. બે પેલો ગાડો સ્ટેજ પર ગાડા કાઢશે ને એના લગન તૂટશે. બે હું નીચે નહીં આવતો, મારા લગન તૂટી જશે. ઉપર આવીને પ્લીઝ યાર. સારું, ચેકડાને મોકલું છું. હે ચેકડા, ઉપર જા, માન્યાની બાજુમાં ઉભો રહે. બે તારી ટાલ, તું જા, હું ને જાઉં. હે જો તું ઉપર ના ગયો ને તો જેટલા ગલ્લે તારી ઉધારી છે ને એ બધાને તારા ઘરના એડ્રેસ આપી દઈશ. મારા માટે આટલું નહીં કરે, તારા માટે દિલજી કરે બધું આજે. તું કહે તો પછી મારે કુદી ઉપર કુદી જવું. આયો જે બસ તો ચીકણો ઊભો છે તારી જોડે. હો ને એ ભાઈ 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 સાંભળ ને યાર, તું જલ્દી પાછો આવજે. આ ગાંડા જોડે મારતી બહુ નહીં રે ભાઈ. હા ભાઈ સંભાળ ને અત્યારે. હા ચીકડા, એકદમ સરસ લાગુ છું, એકદમ મારાની જેવી લાગુ છું બરાબર. થેન્ક્સ. એ ક્યાંથી લાવ્યો? લે ક્યાંથી લાવ્યો? ભારે લાવ્યો. હા એટલે જેવું લાગે છે. હાય, કેમ છો અંકલ? મજામાં. બેસો ને પ્લીઝ. એ વિરાય હટે. ડોન્ટ ગેલો આરો. ગઈકાલે તારા પપ્પા મળી ગયેલા. એમ ક્યાં? ઘંટ ઉપર, ત્યાં પાન ખાવા ગયેલા. અચ્છા, હા એ ત્યાં જ રહેતા હોય છે. આપણે ક્યાં આવ્યા છીએ? તું ચિંતા ના કરતી, તું રોઈશ નહીં, આને હું સમજાવું છું. મન્યા, મનન, આને સોરી કે, આને હમણાં ને હમણાં સોરી કે. તારે મારા માટે આટલું કરવું જ પડશે. સોરી કે ચીકણી, તારા જીવન ડાબેથી પછી વાળી લટકાવ ભાઈ. આઈ ગઈ મૂડી ચોઈ કે ચલ આઈ ગઈ મૂડી. ઠીક છે, ઠીક છે, ડાકડી બેગમ સાબડો પર એક જ સેકન્ડ. ઓકે કટ કરી નાખ્યો, અરે લગન કેન્સલ કરાઈશ. આપણે ક્યાં આયા જીએ? એ તો મને નહીં ખબર, પણ હું તારા હાથ જોડું, તારા પગ પડું. ચૂપ થઈ જાને મારા બાપ, પ્લીઝ ચૂપ થઈ જા થોડી વાર માટે. ચૂપ તાને બે પેલીને જો એકવાર રોવે જેવી જારી. દીદી રડે છે, શાંતિથી વાત કર. તું ડબડબ ના કરતી,
કેમ રડે છે બેટા? શું થયું? કઈ નહીં પપ્પા. શું કઈ નહીં? એમ કારણ વગર તારી આંખમાંથી આંસુ આવવા માંડ્યા? હા, આણે આણે કઈ કર્યું? ના પપ્પા, કઈ નથી કીધું. જૂઠું નહીં બોલો બેટા. એ શું કર્યું તે ભાઈ? હા, લગ્ન પહેલા રડાવવા માંડ્યો, લગ્ન પછી શું હાલત કરીશ તું એની? શું થયું? શું થયું પાછો પૂછે છે? શું થયું? આજ દિન સુધી મારી દીકરીને મેં ક્યારેય નથી રડાવી, અને તું અત્યારથી જ એને? તમે કોણ છો? હાય હાય, હું કોણ છું? મને પૂછે છે હું કોણ છું? હું એ છું જેની છોકરીની બાજુમાં તું ઊભો છે, સમજ્યો? ચીકે છે, મને ચીકે છે. તું છી, તારા સંસ્કાર છી, તારી માનસિકતા છી. નાવ યુ સી, અહીંયા જ કરાવી દઈશ છી. હા, જાનો ઈગો બાબુ, ઓ હું તો મજાક કરતો હતો બાબુ, તું તો નારાજ થઈ ગઈ. મજાક ને જીવન ચાલે ને. ચલો હવે હસ. જાનો ચીકુ, જાનો ચીકુ, ચીકુ ચીકુ, જાનો ચીકુ. બહુ ચબરો તું. એ તો છું જ ને. બરાબર ને ભાઈ? પરફેક્ટ. ઓકે, એટલે તું આ મજાક કરતો હતો? આવી મજાક કરે ભાઈ? હા, તને ખબર છે મને બે આવી ગયા છે, ત્રીજો જલ્દી લાવો છે તારે. આવું ના કરતો ભાઈ. જય શ્રી કૃષ્ણ. આવો. કયા ગામનો પ્રાણી છે? તું હવે સીધો ઉભો રહે જાઉં, કહી દઉં છું તને. તું મને બીજી વાર સ્ટેજ પર બોલાવીને બતાય. તારા ગોળાનું ચસકી કેવું છે? ગમે તે બોલે. શું થયું બે? એને બધું થતું રહે છે, છોડ ને તું. બે આ મન્યો છે ને, નીલિયાનું કહેલું બધું માને છે, અને આપણને લબડાવવાની વાત કરે છે યાર. આપણને નહીં, ખાલી તને. તને તો બધા લટકાવે બે. પણ આ આ નીલિયા એવું તો શું કર્યું હશે કે મન્યો એની ડ્યુટી ઉધી ઘૂસી ગયો છે યાર. કેમ છે દોસ્ત? બસ એકદમ મજામાં. તું તો નમસ્તે. નમસ્તે. એ ચીકરિયા, આમાં 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 સ્ટેજ પર, સ્ટેજ પર. અરે મામા, કેમ છો? ભાગ્યો. કેમ છો કુમાર? મજામાં. બહુ દુબળા થઈ ગયા નથી યાર? અલે આ મારી બેન ખાવા નહીં આપતી કે શું? એ પાયો એને કીધું, કહી દેજો તમારા સાથે જોડે ઉભો છે. તું બહુ મહાન માણસ. એમ ને, આ મહાન માણસ જોડે મારો એક ફોટો પાડ. હા પાડ્યો ભાઈ. ખુશ રે, ખૂબ ખુશ રે. અલે કુમાર કેમ છો? શું કે ધંધા પાણી? બહુ દુબળા થઈ ગયા ને? મારી બેન ખાવા નહીં આપતી છું. બહુ હેરાન કરજો, કહી દેજો તમારા સાથે તમારી જોડે ઉભો છે. કઈ કેવું નથી મારું, મારી પાસે શબ્દો જ નથી. કુમાર અહીંયા ઉભો રહે ને ફોટા પડે બધા સાથે. અરે વનન, અમે તો જમી આવ્યા. જાઓ હવે તમે ને દીપિકા જમી આવો. અમારામાં લગ્ન પહેલા છોકરો છોકરી સાથે ના જમે. એમ આખું વરેની છોકરી આપણા છોકરા જોડે રખડી લફડા કર્યા, હવે જમવા છતાં ઝાટકી ચડે છે. મારી વાતમાં દિવાતમાં રખડી પડશે. મનન બેટા, આ તારા સસરા જેમ કે ને એમ કરો. હો, અરે પણ એ બંને ના ફોટોસ તો હોવા જોઈએ ને.
શું? હા આંટી, ફોટોસ ને ક્રોપ કરી નાખવાના. લે ભાઈ આ છે ને, તારા ત્રણ પગ લે ને ઘેર જા, ચાલ પતી ગયો. ટ્રાયપોડ બોલ ટણપા. દીપાલી ફોટોસ માટે ના પાડ દે ને, આખી રાતનો જાગેલો છે, થાક દેખાય છે એના મોઢા પર. આ તો ફોટોસ સારા આવે એટલે બીજું કંઈ નહીં. હા મમ્મી, કાલે પડાઈ લઈશો. એમ પણ આજનો મારો મેકઅપ સાવ ભંગાર થયો છે, ડોકણ જેવી લાગું છું. જે તમને ઠીક લાગે. થેન્ક યુ. એમાં શું થેન્ક યુ. બાય 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 બાય. કેને શું કેવી ગંદી લાગે, ડોકણ જેવી. મેકઅપમાં થોડા થોડા ડાચા પર બોલ થઈ જશે હવે.